ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ. સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ની અંદર વિષય ગુજરાતી વ્યાકરણમાં પાઠ નંબર 8નો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવવા, જેની અંદર આજે આપણે ભાગ 1 જોઈશું. શબ્દકોશને આપણે અંગ્રેજી ભાષામાં કહીએ ડિક્શનરી, બરાબર. હવે ડિક્શનરી અથવા શબ્દકોશનો ઉપયોગ શું? તો આપણે કોઈ પણ શબ્દોનો અર્થ શોધવો હોય તો આપણે ડિક્શનરી અથવા તો શબ્દકોશની અંદરથી શોધી શકીએ. પણ આપણે ખોલીએ અને આપણને સીધા શબ્દો મળી જાય એવું ના થાય, તો શબ્દકોશની અંદર પણ બધા અક્ષરોના અલગ અલગ ક્રમ હોય, તો એ ગોઠવવા માટે તમારે શબ્દકોશના આધારેના ક્રમ તમારે યાદ રાખવા પડે. જો એ તમને આવડતા હોય તો શબ્દકોશની અંદરથી તમે ઝડપથી શબ્દો ગોતી શકો. તો આજે આપણે એ શીખવાનું છે કે શબ્દકોશના આધારે જે આપણે શબ્દો ગોઠવીએ છીએ એ કેવી રીતના ગોઠવાય, એનો ક્રમ શું છે, એ આપણે આજે શીખવાનું છે. તો તમે અત્યારે બોર્ડ ઉપર જોઈ શકો છો કે મેં અહીંયા સ્વર લખ્યા છે. સ્વર તો તમને બધાને આવડે છે, પહેલા ધોરણથી શીખતા આવ્યા છે, બરાબર ને. સ્વરમાં કુલ 13 અક્ષરો હોય છે. તો સ્વર આપણે એકવાર જોઈ લઈએ. અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અં અ સ્વર છે, એનો ક્રમ તમને ખબર હશે. ત્યારબાદ આપણે શીખવાનું છે શબ્દકોશના આધારેનો સ્વરના ક્રમ. તો બંનેના ક્રમમાં તફાવત છે એ આપણે જોઈએ. શબ્દકોશના આધારે સ્વર, તો અહીંયા સ્વરની અંદર પહેલો અક્ષર અ છે અને શબ્દકોશના આધારેના સ્વરમાં પહેલો અક્ષર અ છે. તો જ્યારે પણ તમને શબ્દ ગોઠવવાનું કહેવામાં આવે ત્યારે સૌથી પહેલા અથી ચાલુ થતા જેટલા પણ શબ્દો હોય એટલા શબ્દો તમારે ગોઠવી નાખવાના. ત્યારબાદ શબ્દકોશના આધારની અંદર બીજો ક્રમ છે અંગની માત્રાવાળા, અ ઉપર અનુસ્વારની માત્રાવાળા શબ્દ, બરાબર. તો અ ઉપર અનુસ્વારની માત્રાવાળા જેટલા પણ શબ્દો હોય તમારે અ પછી ગોઠવવાના રહેશે. ત્યારબાદ અહ, અહથી ચાલુ થતા શબ્દો હોય નહીં પણ આપણે અહીંયા ક્રમમાં એને ગોઠવવું છે. એના પછી સાદા સ્વરમાં આપણે જોઈએ તો બીજા નંબર ઉપર છે આ, આની માત્રાવાળા જેટલા પણ શબ્દો હોય તે. તો અહીંયા પહેલા આની માત્રાવાળા તમારે શબ્દો ગોઠવી લેવાના, ત્યારબાદ આ ઉપર અનુસ્વારવાળી માત્રાના શબ્દો ગોઠવવાના રહેશે. ત્યારબાદ છે ઈ, નાની ઈ એટલે કે રસ્વ ઈ. તો અહીંયા પણ રસ્વ ઈ ના શબ્દો ગોઠવી જાય, પછી રસ્વ ઈ ઉપર અનુસ્વારવાળી માત્રાના શબ્દો તમારે ગોઠવવાના. એના પછી છે મોટો ઈ, દીર્ઘ ઈ. તો દીર્ઘ ઈ ના શબ્દો ગોઠવાઈ જાય એના પછી દીર્ઘ ઈ, મોટા ઈ ઉપર અનુસ્વારવાળી માત્રાના જેટલા પણ શબ્દો હોય એ તમારે ગોઠવવાના. ત્યારબાદ છે નાનો ઉ, એટલે ઉ ઉપરથી જેટલા પણ શબ્દ ચાલુ થતા હોય એ ગોઠવવાના. એના પછી ઉ ઉપર અનુસ્વારવાળી માત્રાના શબ્દો ગોઠવવાના. એના પછી છે મોટો ઉ, તો મોટા ઉ ઉપરથી જેટલા પણ શબ્દો ચાલુ થતા હોય એ બધા જ ગોઠવાઈ જાય. એના પછી તમારે મોટા ઉ ઉપર અનુસ્વારવાળી માત્રાના શબ્દો ગોઠવવાના. ત્યારબાદનો અક્ષર છે રૂ, જે અહીંયા પણ તમારે રૂ છે, રૂથી જેટલા પણ શબ્દો ચાલુ થતા હોય એ તમારે ગોઠવવાના. એના પછી આવે છે એ, તો એ થી ચાલુ થતા શબ્દો ગોઠવવાના. એના પછી અહીંયા બાજુમાં તમે અક્ષર જુઓ અ ઉપર આડી માત્રા કરેલી છે. તો આડી માત્રાવાળા શબ્દો આપણા ગુજરાતી ભાષામાં અંગ્રેજીના કેટલાક શબ્દો આવતા હોય છે, તો એ લખતી વખતે આપણે અ ઉપર આડી માત્રા કરવાની હોય છે. તો એ ના શબ્દો ગોઠવાઈ જાય એના પછી અ ઉપર આડી માત્રાવાળા શબ્દો ગોઠવવાના, અને એના પછી એ ઉપર અનુસ્વારવાળી માત્રાના શબ્દો ગોઠવશું. ત્યારબાદ આગળનો અક્ષર આવે છે ઐ, ઐ થી ચાલુ થતા શબ્દો ગોઠવશું. ઐ પછી
તો અવની માત્રા વાળા જેટલા પણ શબ્દો હોય એ બધા ગોઠવી નાખવાના. એના પછી અવ ઉપર અનુસ્વારની માત્રાના શબ્દો આપણે ગોઠવવાના છે. તો અહીંયા અવ ઉપર અનુસ્વારની માત્રાનો ક્રમ અહીંયા આપણે શબ્દકોશના સ્વર આધારે સ્વર જોયા એમાં આ છેલ્લો અક્ષર અને અહીંયા આપણા સ્વરની અંદર અંગ જે આપણે અહીંયા આગળ પહેલા આવી ગયો છું અને છેલ્લો અક્ષર છે અહ જે પણ આપણે અહીંયા પહેલા આવી ગયો છે. તો આ સ્વર તમને ખ્યાલ છે અને શબ્દકોશના આધારે સ્વર આજે આપણે શીખ્યો. તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે, સમજવાનો છે અને આના આધારે તમારે શબ્દકોશના આધારે શબ્દો ગોઠવવાના આવે ત્યારે આ ક્રમ અનુસાર તમારે એ શબ્દો ગોઠવવાના રહેશે. હવે હું તમને કેટલાક શબ્દો ગોઠવતા શીખવાડું છું. શબ્દકોશના આધારે શબ્દો ગોઠવો. શબ્દ વાંચીએ આપણે અજગર, ઈંધણ, ઊન, ઉજાસ, ઓગસ્ટ, આઝાદી, ઇન્દ્ર, એક અને રૂપ. તો તમારે તમને સ્વર તો આવડે છે એના સિવાય તમારે શબ્દકોશના આધારેના ક્રમ યાદ રાખવાનો છે અને આ શબ્દો ગોઠવવાના છે. તો આપણે પહેલા અહીંયા જોઈએ તો પહેલો અક્ષર છે શબ્દકોશના આધારેના સ્વરમાં અ. તો અહીંયા તમારે જોઈ લેવાના કે અ થી ચાલુ થતા કેટલા શબ્દો આની અંદર આપેલા છે. તો પહેલો શબ્દ આપણે જોઈએ તો છે અજગર. હવે અ થી ચાલુ થતા જો બીજા કોઈ શબ્દો હોય તો ગોઠવવાના, નહીં તો એના પછીનો ક્રમ લેવાનો. તો અ થી ચાલુ થતો આ એક જ શબ્દ છે અજગર. હવે આપણે બીજો ક્રમ જોઈએ. બીજા ક્રમમાં છે અ ઉપર અનુસ્વાર વાળી માત્રા. તો અ ઉપર અનુસ્વાર વાળી માત્રાના એક શબ્દ આની અંદર નથી. ત્યારબાદ છે અહ. અહ થી પણ એક શબ્દ નથી. ત્યારબાદ આવે છે આ. તો આ ઉપરથી તમારે શોધવાનો છે કે આ ઉપરથી શરૂ થતો કોઈ શબ્દ છે કે નહીં. તો ઈંધણ, ઊન, ઉજાસ, ઓગસ્ટ, આઝાદી. તો આ ઉપરથી આવશે આઝાદી. આ ઉપરથી હવે એનો શબ્દ ની અંદર નથી. એના પછીનો ક્રમ આવશે આ ઉપર અનુસ્વાર વાળી માત્રા. તો એનો પણ આપણે અહીંયા જોઈએ એક શબ્દ આપેલો નથી. ત્યારબાદ આવશે હસ્વ ઈ, નાનો ઈ. તો નાના ઈ ઉપરથી પણ એક શબ્દ આની અંદર આપેલા નથી. એના પછી નાના ઈ ઉપર અનુસ્વાર વાળી માત્રા. તો એમાં પણ આપણે અહીંયા આગળ એક શબ્દ આપેલો નથી. એના પછી મોટો ઈ. તો મોટા ઈ ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો કે આ શબ્દ આપેલો છે ઈન. ઇન્દ્ર, પછી મોટા ઈ ઉપર ચંદ્રબિંદુની ફરી અનુસ્વારની માત્રા. તો એમાં આપેલો છે શબ્દ તમને ઈંધણ. જે શબ્દો આવી જાય એ તમારે અહીંયા ટીક કરી નાખી દેવાના એટલે તમને ખબર પડે કે એ શબ્દો ગોઠવાઈ ગયા છે. હવે એના પછીનો ક્રમ છે નાનો ઉ, રસ્વ ઉ. તો રસ્વ ઉ ઉપરથી તમે શબ્દ અહીંયા શોધો. તો અહીંયા ઉજાસ આપેલું છે. તો ઇન્દ્ર પછી આવશે ઉજાસ. ઉજાસ પછી નાના ઉ ઉપર અનુસ્વારની માત્રા. તો અહીંયા આગળ અનુસ્વાર વાળી માત્રા, ઉપરની અનુસ્વાર વાળી માત્રામાં એક શબ્દ આપેલો નથી. એના પછી મોટો ઉ. તો મોટા ઉ ઉપરથી અહીંયા આવ્યું છે ઊંઘ. ત્યારબાદ મોટા ઉ ઉપર અનુસ્વાર વાળી માત્રા. તો મોટા ઉ ઉપર અનુસ્વાર વાળી માત્રાના એક શબ્દો અહીંયા આપેલા નથી. ત્યારબાદ આવશે રૂ. તો રૂ ઉપરથી અહીંયા તમને અહીંયા એક શબ્દ આપ્યો છે રૂ. હવે ઋતુ પર ઋ આવી ગયું. એના પછી એ, એ ઉપરથી ચાલુ થતો શબ્દ. તો અહીંયા આપ્યો છે એ. એ પછી અ પર આડી માત્રા વાળા શબ્દ. તો તમને
ત્યારબાદ આવશે ઓ ની માત્રા વાળા શબ્દો. તો ઓ ની માત્રા વાળા શબ્દો તમે અહીંયા જોવો તો એ પણ આપેલો નથી. એના પછી આવશે આ ની ઉપર આડી માત્રા વાળો. તો આડી માત્રા વાળા શબ્દો ઉપર આડી માત્રા વાળા શબ્દો જોવો તો અહીંયા આવો તમને આપ્યું છે ઓમસ. ત્યારબાદ ક્રમ આવશે ઓ ઉપર અનુસ્વાર વાળી માત્રા. તો એના પણ એક શબ્દ આપેલો નથી. ત્યારબાદ આવશે અવની માત્રા વાળા શબ્દો. તો અવની માત્રા વાળા શબ્દો પણ આની અંદર નથી. અને છેલ્લો અક્ષર છે અવ ઉપર અનુસ્વાર વાળી માત્રાના શબ્દો. તો એ પણ આની અંદર આપેલા નથી. તો તમારે આવી રીતના શબ્દકોશના આધારેના સ્વર મુજબ એનો ક્રમ યાદ કરીને જ્યારે પણ